ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ગુજરાતી ટીવાય બીએ અને પેપર 6માં ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણીએ છીએ, તેમાં બ્લોક 2માં આપણે સુધારક સાહિત્યનો ઇતિહાસ ભણીએ છીએ. આ અંતર્ગત આપણે સુધારક યુગના કવિ સર્જક દલપતરામના જીવન સર્જન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, કવિશ્વરનું બિરુદ પામેલા દલપતરામ આપણા ગુજરાતી સાહિત્યમાં સુધારક યુગના કવિ છે. તેમનું પૂરું નામ દલપતરામ ડાયાભાઈ ત્રવાડી છે. આ કવિનો જન્મ 21/1/1820 રોજ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામમાં થયો હતો. દલપતરામે પ્રાથમિક શિક્ષણ એમના ગામની જ શાળામાંથી પ્રાપ્ત કર્યું. દલપતરામના પિતા તેમને વેદપાઠી પંડિત બનાવવા ઈચ્છતા હતા, પરંતુ વેદ ભણાવતા દલપતરામની ભૂલ થાય ત્યારે પિતાનો ક્રોધ ઉછળતો અને તેઓ કિશોર દલપતરામને ઢોર માર મારતા. એ પ્રસંગ ઘણો જાણીતો છે. આમ પિતાના મારથી નાસીપાસ થઈને દલપતરામ ઘેરથી નાસી ગયા હતા. દાયાભાઈના આવા આકરા સ્વભાવને લીધે જ દલપતરામના માતા અમૃતબા 2 પુત્ર અને 1 પુત્રીને લઈને પિયર જુદા રહ્યા હતા. આમ મિત્રો, કવિ દલપતરામે કુળની પરંપરા પ્રમાણે વેદ શીખવાની શરૂઆત તો કરેલી, પરંતુ પિતાજીના કઠોર સ્વભાવને લીધે તેઓ વેદ શીખી શક્યા નહીં. મિત્રો, દલપતરામે માત્ર 8 વર્ષની વયે મામા પ્રેમાનંદની સાથે ગઢડામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામી સહજાનંદના દર્શન કરેલા. તેની ઊંડી છાપ તેમના કવિચિત પર પડી ગયેલી. 1834 મૂડીમાં ભરાયેલા સમયમાં દલપતરામ સ્વામિનારાયણ પંથી નથી થવું એવા નિશ્ચય સાથે મામાની સાથે મૂડી ગયેલા, પણ દલપતરામ સ્વામિનારાયણની દીક્ષા લઈને પાછા આવ્યા અને ત્યારે તેના આઘાતથી તેમના પિતા ડાયાભાઈએ સંન્યાસ લઈ લીધો હતો. મિત્રો, સત્સંગની દીક્ષા લીધી તે પહેલાંથી જ દલપતરામમાં કવિતાના સંસ્કાર ભળ્યા હતા. કવિના ઘર સામેના ચોકટામાં ચાંદની રાતે રેંટીઓ કાઢતી દોશીઓ શેરીના છોકરાઓને વાર્તાઓ સંભળાવતી અને છોકરા વાર્તા સાંભળ્યા પછી એકબીજાને ઉખાણા પૂછતા. 10 વર્ષના દલપતરામને આ રમતમાં ખૂબ મજા પડતી. બીજાને ન આવડે એવા ઉખાણાઓના જવાબ આ કિશોર દલપત આપતો. એટલે જ પછી એ અટકતા નહોતા. પદમાં એ નવા નવા ફેરફારો કરી અને પદમાં નવા ઉખાણો બનાવવાનું પણ એ શીખી ગયેલા. આ પ્રકારના જોડકણા ગુજરાતી સાહિત્યમાં હળુલા તરીકે ઓળખાય છે. દલપતરામે અંત્યાનું પ્રાસ મળે અને પાદપૂરતી સચોટ સચવાય એવી રચનાઓ પણ કરેલી જોવા મળે છે. ઉછળતા કવિને પછી ધીરે ધીરે આપણા મધ્યકાલીન સર્જક કવિ શામળની વાર્તાનો પણ એમની વાર્તાઓ પણ વાંચવા મળી હતી. તે વાર્તાઓની અસર હેઠળ તેમણે હીરાદંતી અને કમળલોચની નામની સ્ત્રી ચાતુર્યની 2 વાર્તાઓ પણ રચી હતી, જે પાછળથી એમણે સ્વામિનારાયણના સંસ્કાર મળતા કહેવાય છે કે એમણે એ વાર્તાઓને રદ કરી હતી.
મિત્રો, સત્સંગના પ્રતાપે દલપતરામમાં નમ્રતા, નિખાલસતા અને ચારિત્ર્ય શુદ્ધિ એ ખીલ્યા, જે પછી એ જિંદગીભર ટકી રહેલા આપણને જોવા મળે છે અને એ પછી એમની કવિતામાં, એમના સમગ્ર સાહિત્યમાં વળાઈને આવતા આપણને જોવા મળે છે. વિશેષ સત્સંગના સંસ્કારે જ કહીએ તો આપણને સત્સંગની અસર નીચે જ દલપતરામને ધર્મદીક્ષાની સાથે ખરી કાવ્ય શિક્ષા અપાવી. 1834થી 1841 સુધીમાં એ દરમિયાન કકડે કકડે મૂડીમાં રહીને તેમણે સ્વામી દેવાનંદ પાસે છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર અને ભાષાનો અભ્યાસ કર્યો હતો. તે અભ્યાસ પછી દલપતરામે જ્ઞાનચાતુરી નામની કૃતિ અને બીજી કૃતિ વ્રજચાતુરી, આ બે ગ્રંથો વ્રજ ભાષામાં લખ્યા. પછી તો દલપતરામ સત્સંગના કવિ તરીકે ઓળખાવા લાગ્યા, ખ્યાતિ પામ્યા અને 1845માં જન્માષ્ટમીના સમયમાં તેમણે કવિ કુસુમ તરીકે એ વખતે જાણીતા ખૂબ ખ્યાત ફૂલજી ગઢવી નામના કવિને શીઘ્ર કવિતા રચનાની સ્પર્ધામાં હરાવ્યા. તે પછી 1847માં તેઓ અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ પૂરો કરીને અને પછી વઢવાણ ગયા. એ જ વર્ષમાં એમને એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બસ અમદાવાદમાં આસિસ્ટન્ટ જજ તરીકે નિમાયા હતા એની જાણ થઈ. તેમને ગુજરાતી ભાષા સાહિત્ય શીખવનારની જરૂર હતી અને અનુયાસે ભોળાભાઈ સારાભાઈની ભલામણથી દલપતરામ ફોર્બસ સાહેબના શિક્ષક અને સાથી મિત્ર તરીકે એમની સાથે આ કામમાં જોડાય છે, નિયુક્તિ પામે છે અને ગુજરાતમાં વિશેષ સૌરાષ્ટ્રમાં ફરીને ઇતિહાસ કથાઓ અને લેખો અને એ દસ્તાવેજો અને હસ્તપ્રતો વગેરે સાધનો બંને મળીને એકઠા કરીને દલપતરામ ફોર્બસને રાસમાળા તૈયાર કરવામાં ઘણી મદદ કરે છે. તે પછી 1848માં ડિસેમ્બરમાં ફોર્બસે દલપતરામની સહાયથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, એટલે અત્યાર જે ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે, તેની સ્થાપના કરી હતી. 1849માં તેમણે ભૂત નિબંધ લખ્યો અને 1851માં સુરતમાં હુન્નર ખાનની ચઢાઈ વિશે પદ્યમાં વ્યાખ્યાન આપ્યું. તે અર્વાચીન ગુજરાતનું દેશભક્તિનું પ્રથમ કાવ્ય ગણાય છે. આમ ગુજરાતી કવિતાને નવો વળાંક આપવાની શરૂઆત દલપતરામથી થાય છે. દેશને આળસ ત્યજી ઉદ્યોગ ભણી વાળવાનું અને મંડળીઓને જગાડી પરદેશ ગમન કરી સમૃદ્ધ થવાનું તેમના આ વ્યાખ્યાનમાં આપણને જે લાક્ષણિક રીતે જે ઉદ્બોધન થયેલું છે એ જોવા મળે છે. મિત્રો, 1854માં માર્ચ મહિનામાં ફોર્બસ પોતાના દેશમાં પાછા ફર્યા ત્યારે તેઓ દલપતરામને સાદરામાં મહેસૂલી ખાતામાં ગોઠવતા ગયા હતા. પરંતુ 1855માં ગુજરાત વર્નેક્યુલર સોસાયટીની જે નાવ હતી એ નાવ અસ્થિર થવા લાગી અને દલપતરામે સરકારી નોકરી છોડીને સોસાયટીનું મંત્રીપદ સ્વીકાર્યું અને સોસાયટીના વિદ્યા અભ્યાસના કાર્ય માટે ભંડોળ એકઠું કરવા ધનિકો અને રાજાઓને તે મળવા લાગ્યા. કવિતા વડે તેમનું મનોરંજન કરીને શ્રીમંતો પાસેથી તેમણે સારી રકમ એકઠી કરી હતી. તે સમયના ગુર્જર નરેશ ખંડેરાવ ગાયકવાડ સમક્ષ તેમણે ગુજરાતી વાણીના વકીલ તરીકે કરેલી વિનંતીનો પ્રસંગ
આપણે ખૂબ જાણીતો પ્રસંગ છે. તેમની સંનિષ્ઠ સાહિત્ય સેવા અને નિર્ભયતાના ઉદાહરણો આપણને એમના જીવન અને સાહિત્યમાંથી આપણને મળી રહે છે. અને કહેવાય છે કે આ ખંડેરાવને તેમણે જે અપીલ કરી હતી એ અપીલને ધ્યાનમાં લઈને ખંડેરાવ તત્કાલીન વડોદરામાં, એ સમયનું વડોદરા રાજ્ય અને એમાં મરાઠી જે ભાષા બોલાઈ રહી હતી તેને સ્થાને ગુજરાતીને રાજભાષા તરીકે સ્વીકારીને શાળાઓ અને પુસ્તકાલયો સ્થાપવાનો નિર્ધાર કરે છે. આમ કવિ દલપતરામના આવા પ્રયાસથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થિતિ સદ્ધર થઈ હતી અને ગુજરાતમાં વિદ્યાવૃદ્ધિનું આંદોલન શરૂ થયું. આ સંસ્કાર સેવા બદલ રાણી વિક્ટોરિયાના દરબારમાં દલપતરામને શાલ અને પાઘડી દ્વારા સન્માન અને CIE નો પુરસ્કાર પણ મળે છે. વળી ફાર્બસે તેમને આપેલું કવિશ્વનું બિરુદ લોકોએ વ્રજલેપ કર્યું અને સોસાયટીમાંથી નિવૃત્ત થયા ત્યારે પુરસ્કાર રૂપે 12,000 રૂપિયા પણ તેમને અર્પણ કરવામાં આવ્યા હતા. તેમના સર્જન વિશે વિશેષ વાત કરીએ તો મિત્રો, દલપતરામને બાળપણથી જ પ્રાસ તત્વવાળી હડુલા જેવી કવિતા કરવાનો પણ ઘણો શોખ હતો. તેઓએ સામણની પદ્યવાર્તાઓને સાંભળી સાંભળીને હીરાદંતી અને કમળલોચની જેવી વાર્તાઓ પદ્યમાં લખી છે. પરંતુ તેમણે 14 વર્ષની ઉંમરે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત થયા અને સ્વામિનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો એટલે એ વાર્તાઓ પછી સળગાવી દીધી હતી. એ પછી દેવાનંદ સ્વામીની પાસેથી તેઓ પરંપરાગત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્ય રીતનું શિક્ષણ મેળવે છે અને જેની આજથી વાત મેં તમને આગળ પણ કરી. દલપતરામ 24 વર્ષની ઉંમરે જ્યારે અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતના વિશેષ અભ્યાસ માટે આવ્યા હતા ત્યારે તેમને ભોળાનાથ સારાભાઈ સાથે પરિચય થયો. એ પછી તેમણે 1858માં હોપ વાચનમાળાની પુસ્તિકાઓ તૈયાર કરવામાં સરકારને મદદ કરી હતી. 1889માં આંખની તકલીફને લીધે વર્નાક્યુલર સોસાયટીમાંથી નિવૃત્તિ લે છે. તે પછી દલપતરામ 25/3/1898ના રોજ અમદાવાદમાં નિર્વાણ પામે છે. મિત્રો, ગુજરાતી કવિતાને અર્વાચીન કવિતાના પ્રવાહમાં આળવામાં નર્મદની કવિતા જેટલી મહત્વની છે એટલી જ મહત્વની દલપતરામની કવિતા પણ છે. જોકે કેટલાક વિશિષ્ટ સંજોગોને લીધે મધ્યકાલીન અને અર્વાચીન કવિતા એમ બંનેના વણાટમાંથી દલપતરામની કવિતાનો દેહ બંધાયો છે. તેમની કવિતામાં રસનો મહિમા કરવાને બદલે વ્રજભાષાની કાવ્યરીતિ અને શામળની વાર્તાઓના સંસ્કારથી શબ્દ અને અર્થની ચાતુરી દ્વારા કાવ્ય તત્વ સિદ્ધ થયેલું જોવા મળે છે. એ ઉપરાંત તેમના પર સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રભાવને કારણે સદાચાર અને નીતિનો બોધ આપતી કવિતાને એમણે સાચી માની છે એવું આપણે એમના કવિતામાંથી, એમના જીવનમાંથી પસાર થતા અભ્યાસી શકીએ. તેમ છતાં એમની કવિતાને અર્વાચીનતાનો રંગ ફાર્બસ સાહેબની મિત્રતાને લીધે લાગ્યો હતો. એ સંબંધથી એમનામાં પ્રાંત પ્રેમની ભાવના આવી. અને એ પછી વિશેષ વાત કરીએ તો અંગ્રેજ શાસન અને અંગ્રેજ સંસ્કૃતિને લીધે સમાજ જીવનમાં શરૂ થયેલા પરિવર્તનને વિધાયક દૃષ્ટિથી જોવાની અને પુરસ્કારવાની ઉદાર રૂચિ એમનામાં કેળવાઈ છે. આ બે તાણાવાણાથી વણાયેલી એમની મોટાભાગની કવિતા પ્રાસંગિક
દૃષ્ટાંતાત્મક, ઉપદેશાત્મક અને સુધારાવાદી વલણવાળી, તો શબ્દ અને અર્થની ચાતુરીવાળી લોકગમ્ય, સભારંગની અને લોકપ્રિય બની છે. મિત્રો, અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય બાપાની પીપર 1845માં લખનાર આ કવિનું કાવ્યસર્જન વિશાળ પટમાં વિસ્તરેલું છે. ગરબી અને પદ જેવી ટૂંકી રચનાઓથી માંડી મધ્યકાલીન આખ્યાન જેવી લાંબી રચનાઓની વચ્ચે અનેક નાની મોટી કૃતિઓ એમણે રચી છે. વૈનચરિત્ર કૃતિ છે એને બાદ કરતાં કવિ દલપતરામની લાંબી રચનાઓને કોઈ નિશ્ચિત કાવ્ય પ્રકાર તરીકે ઓળખાવી શકાય એમ નથી. નવા વિષયો અને વિચારોને વ્યક્ત કરવા દલપતરામને મધ્યકાલીન કાવ્ય પ્રકારો ખાસ અનુકૂળ આવ્યા નથી. દલપતરામે વૈનચરિત્ર, બાળલગ્ન નિષેધ અને પુનર્વિવાહ ઉત્તેજન વિશે એક કૃતિમાં વિવિધ દેશીઓવાળા પદો યોજી આખ્યાન પદ્ધતિએ વેન રાજાની કથા દ્વારા વિધવા સ્ત્રીઓની કરુણ સ્થિતિ અને વિધવા વિવાહના પ્રશ્નને લીધે વેન રાજાને કરવો પડેલો સામાજિક સંઘર્ષનો સામનો એ સઘળાનું વિગતપૂર્ણ વાસ્તવિક ચિત્ર આપી કાવ્યને અંતે વિધવા પુનઃલગ્નની હિમાયત કરેલી આપણને આ કૃતિમાં જોવા મળે. સુધારાલક્ષી દ્રષ્ટિની સાથે કૃતિને રસલક્ષી બનાવવા તરફ કવિનું વલણ રહ્યું હોવા છતાં એ કૃતિમાં દલપતરામને ઝાઝી સફળતા મળી નથી. રસાત્મક રીતે કથા કહેવાની કે પદોને કળવાની ચુસ્તતા આપવાની સર્જન શક્તિ તેમાં જણાતી નથી. તે પછી વિશેષ વાત કરીએ તો મિત્રો, દલપત કાવ્ય ભાગ 1 અને 2 જે 1879 થી 1896માં પ્રગટ થાય છે, એમાં સંગ્રહિત કાવ્યો પૈકીના ઘણા અગાઉ નાની પુસ્તિકાઓ રૂપે પ્રકાશિત થયા હતા, પરંતુ એ દરેકની પહેલી પ્રકાશન સાલ ચોક્કસપણે અત્યારે ઉપલબ્ધ નથી. દલપતરામની જાહેર વ્યાખ્યાનો રૂપે રચાયેલી કેટલીક લાંબી કૃતિઓમાં કથાનો આશ્રય લઈ કે દૃષ્ટાંતો આપી વક્તવ્યને રસાત્મક બનાવવાની એમની કળા આપણને ક્યાંક જણાય છે. વ્યવહારુ બોધ દરેક કૃતિનું સામાન્ય લક્ષણ છે. એમાં મુખ્યત્વે દુહા ચોપાઈના બંધવાળી હિન્દુસ્તાન ઉપર હુન્નર ખાનની ચઢાઈ યંત્ર ઉદ્યોગના આગમનને રાષ્ટ્ર વિકાસ અર્થે ઉપકારક માની બિરદાવતી વૈનચરિત્રને મુકાબલે નાની પણ સુગ્રંથિત રૂપક કથાવાળી કૃતિ છે. જાદવા સ્થળી કૃતિમાં કેફી દ્રવ્યોથી થતા નુકસાનની વાત અને ભાગવતના 11મા અધ્યાયમાં આવતા પ્રસંગનો આધાર લઈ થઈ છે ખરી, પરંતુ પ્રસંગ કથન એમાં આપણને નબળું પડેલું જોવા મળે છે. એ પછી દુહા ચોપાઈ સવૈયા ભુજંગી ઇત્યાદિ છંદોમાં રચાયેલા સંપલક્ષ્મી સંવાદમાં ધન નહીં પરંતુ એકતા મહત્વની છે એવો બોધ નિર્ધનશા વણિકની કથા દ્વારા આપેલો આપણને જોવા મળે. આ કૃતિમાં કથા કરતા સંપ અને લક્ષ્મી વચ્ચેનો સંવાદ આકર્ષક બન્યો છે. એ પછી રાજા માટે વિદ્યાભ્યાસનું મહત્વ બતાવવા રચાયેલ ગંડુ રાજાની જાણીતી વાર્તાને સમાવી રાજા વિદ્યાભ્યાસ તથા ભાવનગરના એક રાજવીના જીવન પ્રસંગને આલેખી એ દ્વારા રાજાના ક્ષમાગુણનો મહિમા કરતી વિજય ક્ષમા
વડોદરાના ખંડેરાવ ગાયકવાડને રાજ્યસભામાં ગુજરાતી ભાષાની દુર્દશાનો જે વાસ્તવિક ચિતાર આપતી અને ગુર્જરવાણીની વકીલાત કરતી તથા કવિની ભાષા પ્રીતિને વ્યક્ત કરતી ગુર્જરવાણી વિલાપ વગેરે આ પ્રકારની રચનાઓ આપણને જોવા મળે. કવિતા વિલાસ અથવા ફાર્બસ વિલાસ અને રાજ્ય વિનોદ એ દલપતરામ પર પડેલા વ્રજ ભાષાની કાવ્ય રીતિના સંસ્કારોને પ્રબળ રીતે પ્રગટ કરતી ગદ્ય પદ્યના મિશ્રણવાળી રચનાઓ છે. શબ્દ અને અર્થની શ્લેષયુક્ત રમતો, ચિત્ર પ્રબંધો, બોધક દૃષ્ટાંત કથાઓવાળી આ કૃતિઓનું લક્ષ્ય માત્ર કાવ્ય વિનોદ છે. દલપતરામે જીવનના પાછલા વર્ષોમાં રચેલી લાંબી કૃતિઓમાં સહજાનંદ સ્વામીના જીવન કાર્યનો મહિમા કરતી હરિલીલા અમૃત ભાગ 1 અને 2 એને પ્રગટ તો આપણે આચાર્ય બિહારી લાલજીએ કરી છે, પરંતુ વાસ્તવમાં એની રચના દલપતરામે કરી છે. તે પછી વિવિધ છંદોમાં સંકલિત કૃતિ તખ્તવિલાસ ભાગ 1 અને 2માં ભાવનગરના મહારાજા તખ્તસિંહજીના કાર્યોની પ્રશસ્તિ છે. પરંતુ દલપતરામની લાંબી રચનાઓમાં સૌથી વિશેષ રસાત્મક કૃતિ તો ફાર્બસ વિરહ છે. દલપતરામની કૃતિઓમાં બહુધા આત્મલક્ષી તત્વ ઓછું છે, પણ ફાર્બસ વિરહ, ફાર્બસના અવસાનના આઘાતથી કવિચિત્તમાં જન્મેલી ઊંડા શોકની લાગણીને વ્યક્ત કરતી આત્મલક્ષી કવિતા છે. તે આપણા ગુજરાતી સાહિત્યનું પહેલું કરુણ પ્રશસ્તિ કાવ્ય છે. વ્રજભાષાની કવિતાથી બંધાયેલી કાવ્યરૂચિને કારણે અહીં પણ સ્થૂળ પ્રવૃત્તિઓથી કવિ કાવ્ય શક્તિ બતાવવા મથે છે એ આપણે કવિતામાંથી પસાર થતા જોઈ શકાય. ત્યારે એ પ્રકારનું નિરૂપણ કાવ્યના શોકભાવ સાથે વિસંવાદી પણ બની રહે આપણને જોવા મળે. જોકે કવિની ગૂઢ વ્યથાને વ્યક્ત કરતા કેટલાક ચિરંતન મુક્તકો અહીં આપણને જોવા મળે. દલપતરામની ટૂંકી રચનાઓમાં મધ્યકાલીન ગરબીઓ, પદો અને લોકગીતોના પ્રચલિત ઢાળ ઉપાડી વિવિધ વિષયો પર રચાયેલી ગરબી પદો તથા અનેક છંદબદ્ધ કાવ્યનો સમાવેશ થાય છે. બાળકના જીવનના વિવિધ માંગલિક પ્રસંગોએ ગાવાના ગીતોવાળી માંગલિક ગીતાવલી, જ્ઞાન અને ઉપદેશના તત્વબોધવાળી કચ્છ ગરબાવળી, તો શેરસટ્ટાની તથા નામાંકિત વ્યક્તિઓ પર રચાયેલી ગરબીઓ વગેરે ગેય કૃતિઓમાં વ્યવહારુ ડહાપણ અને ઉપદેશક વલણ પ્રબળ છે એ આપણને જોવા મળે. ગરબીના ભાવ સહજ લયની સૂઝ આકાશને કાળની ગરબી જેવી ખૂબ ઓછી રચનામાં જોવા મળે છે. આને મુકાબલે હોપ વાચનમાળાના કાવ્યો અને કેટલાક બીજા ટૂંકા કાવ્યોમાં વ્યવહારુ ઉપદેશ હોવા છતાં દલપતરામની દૃષ્ટાત્મક રીતિ અને મર્માળ વિનોદને લીધે વિશેષ આસ્વાદ્ય બન્યા છે. દલપતરામની કેટલીક ખ્યાત બનેલી કૃતિઓ પણ છે. નર્મદને અનુસરી દલપતરામે પણ સ્થાન વર્ણન અને ઋતુવર્ણનના કાવ્યો રચ્યા છે, જેમાં પ્રકૃતિ વર્ણનની સાથે જ જીવનને વણી લેવાનું વલણ એમની કવિતામાં દેખાઈ આવે છે. દલપતરામની કવિતામાં વાચ્યરૂપે આવતી બોધાત્મકતા, કાવ્યને અનુરૂપ વિષયની પસંદગી કે ભાવને અનુકૂળ ભાષા અને છંદ પ્રયોજવાની સૂઝનો અભાવ, શબ્દના સ્થૂળ તત્વોથી જ કાવ્યતત્વ સિદ્ધ કરવાનો પ્રયત્ન
વગેરે જેવી એમની કવિતાની કેટલીક ગંભીર મર્યાદાઓ સ્વીકારીએ તો પણ ગુજરાતી કવિતામાં અક્ષરમેળ છંદને વ્યાપક રીતે પ્રથમવાર પ્રયોજવાનું અને ગુજરાતી કવિતાને સમાજ અભિમુખ બનાવવાનું શ્રેય તો દલપતરામને જ મળે છે. આ ઐતિહાસિક મૂલ્ય સિવાય પણ ભાષાની સરળતા, ઘણી વખત લાઘવથી વિચારને રજૂ કરી દેવાની શક્તિ, છંદોની સફાઈ, દૃષ્ટાંતો અને મરમાળ વિનોદથી વિષયવસ્તુને મજબૂત બનાવવાની કળાસૂઝ, જનસમાજનું ઊંડું અવલોકન વગેરે લાક્ષણિકતાઓ એમની કવિતામાં આપણને જોવા મળે છે. તેથી તો જનસમાજમાં દલપતરામના જેટલી લોકપ્રિયતા કોઈ ગુજરાતી મધ્યકાલીન કવિને ભાગ્યે જ મળી છે, કોઈ સુધારક યુગના કવિને ભાગ્યે જ મળી છે. મિત્રો, હવે આપણે કવિતાની વાત કર્યા પછી દલપતરામના ગદ્ય સર્જન વિશે થોડી વાત કરીએ. તેમનું ગદ્ય સાહિત્ય વૈવિધ્યસભર છે. ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફિનિસના પ્લુટસ પરથી 1851માં રચેલું લક્ષ્મી નાટક એમનું રૂપાંતરિત નાટક છે. એ પછી 1870માં પ્રકાશિત થયેલું અને ખૂબ લોકપ્રિય બનેલું બીજું નાટક મિથ્યાભિમાન છે. સંસ્કૃત અને લોકનાટ્યની શૈલીના સમન્વય દ્વારા રચાયેલા આ અભિનયથી ભરપૂર પ્રહસન પ્રકારના નાટકમાં જીવરામ ભટ્ટના પાત્ર દ્વારા મિથ્યાભિમાની માનસવાળા મનુષ્યની મજાક ઉડાવી છે. તે પછી ગુજરાતના ઘરોમાં ગૃહિણીઓ વચ્ચે થતી વાતચીતનો ખ્યાલ ફાર્વસ સાહેબને આપવાના હેતુથી 1854માં રચાયેલી સંવાદરૂપ કૃતિ સ્ત્રી સંભાષણ, તે પછી લોકરંજનની સાથે બોધ આપતી 1865માં પ્રકાશિત તાર્કિક બૌદ્ધ કૃતિ પ્રાપ્ત આપણને થાય છે. તો જ્યોતિષને નામે ભોળા માણસોને લૂંટી જનારા જોશીઓ છે, આ જોશીઓ પર કટાક્ષ કર્યો છે કવિએ. અને કટાક્ષ કરતી 1873માં પ્રકાશિત દેવજ્ઞ દર્પણ જેવી વાર્તાત્મક રચનાઓ તથા ફાર્બસ મૃત્યુ વખતે બુદ્ધિ પ્રકાશમાં પ્રગટ થયેલા ચરિત્રના અંશો ધરાવતા 1865-66 વચ્ચે લખેલા સંસ્મરણો, લેખો તેમજ 1876-77ના ગાળામાં લખેલા દુર્ગારામ મહેતાજીને અંજલિ આપતા લેખો, એ ઉપરાંત 1863માં પ્રેમાનંદ સામળ ચર્ચા જેવો સાહિત્યિક ચર્ચાનો લેખ વગેરે એમનું ગદ્ય સાહિત્ય સર્જન છે. મિત્રો, આજે આપણે દલપતરામના કાવ્ય સાહિત્ય અને દલપતરામના કવિતા સર્જન અને એમના ગદ્ય સર્જનની જે કૃતિઓ છે એની કૃતિઓના નામ દ્વારા આછી ચર્ચા કરી, એના ઇતિહાસને જાણી દલપતરામનો પરિચય મેળવ્યો. હવે પછીના લેક્ચરમાં આપણે દલપતરામ જે એમના સાહિત્યિક કૃતિઓમાં કવિતામાં જેવી રીતે એમના માનસપટને વણીને આવે છે એનો સુપેરે અભ્યાસ કરવાના છીએ. તો બીજા લેક્ચરમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી વિરામ લઈએ, ફરી મળીએ, આવજો. આપ સૌનો આભાર. નમસ્કાર.